વેલેન્ટાઇન ડેનો અવસર આવ્યો છે ત્યારે પ્રેમી પંખેડાઓ આ દિવસની રાહ આખા વર્ષ દરમિયાન આતુરતાથી જોતા હશે। કેટલીક વખત આવા પ્રેમી પંખેડાઓ માટે તેમના પરિવારજનો જ તેમના વેરિયો બની જતા હશે, જેમાં સમાજમાં બદનામી થવાના ડરથી કાઈ પણ કરી છૂટવા મતાવ્યા પરિવારજનો ઘણી વખત હેવાનિયતની હદ પાર કરતા પણ ખચકાતા નથી। આવો જ કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, જેમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોતાના જ મિત્ર સાથે પસાર થઈ રહેલા જિગ્નેશને આકસ્મિક રીતે એકો ગાડીમાં આવી રસ્તા ઉપર રોકી માર મારી અપહરણ કરવાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સીસીટીવીને આધારે આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે યુવાનને ઠાસરા પાસે આવેલ કેનાલમાં નાખી દઈ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। યુવાનના પરિવારજનો દ્વારા મદદ માટે પોલીસ સામે ગુહાર લગાવવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ અને આરોપીની કબૂલાતને આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘટના 11 તારીખે બપોરે 12:30ની આસપાસ બનેલી છે, જેમાં જે યુવક હાલમાં મળી આવેલ નથી એ યુવકને અન્ય એક યુવતી સાથે મિત્રતા હતી અને એ બાબતે એના પરિવારજનોએ ધ્યાને લઈ અને આકસ્મિક રીતે ત્યાં પહોંચી જતા ઇકો ગાડીની અંદર યુવતી અને યુવકને એ લોકો લઈ ગયેલા। યુવતીને એમના ગામડે મોકલી દીધેલી અને યુવકને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયેલા। હાલમાં જે લોકો આમાં સામેલ છે એ લોકોને પોલીસે પકડેલા છે અને એમનું ડિટેલ ઇન્ટરોગેશન ચાલુ છે, પરંતુ યુવક હાલ ક્યાં છે એ હજી સુધી સફળતા પ્રાપ્ત થયેલ નથી, યુવક મળેલ નથી। આરોપીઓ જે છે એમની કબૂલાત મુજબ એ લોકોએ ઠાસરા પાસે યુવકને ગળું દબાવી અને કેનાલની અંદર ફેંકી દીધેલાની કબૂલાત કરે છે, પરંતુ ત્યાં લોકલ જે ગોતાખોર છે એઓની મદદ લઈ જે જગ્યાએ ફેંકવામાં આવેલ છે તે જગ્યાએથી ખૂબ લાંબા અંતર સુધી કેનાલની અંદર શોધખોળ કરવામાં આવી રહી છે 2 દિવસથી, પરંતુ હજી સુધી મળી શકેલ નથી। અન્ય પૂછપરછ પણ હજી એ લોકોની ચાલુ છે। કિડનેપિંગનો ગુનો તો જે તે વખતે જ તાત્કાલિક જે વિક્ટિમ છે એના પિતાશ્રીની ફરિયાદ લઈ અને દાખલ કરવામાં આવેલ છે। એની અંદર જે જે લોકો પ્રાઇમરી રીતે પુરાવા મળેલ છે અને ફરિયાદમાં જેના નામ છે એ લોકોને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે। હવે મુખ્ય પ્રશ્ન અત્યારે ડેડબોડી શોધવાનો છે અથવા તો યુવક કોઈ અન્ય જગ્યાએ છે કે કેમ એ તપાસનો વિષય છે, એ તપાસ હાલ ચાલુ રહી છે। પરંતુ જો ડેડબોડી મળે તો 302 મુજબનો રિપોર્ટ કરવામાં આવશે અને એ સિવાય એ લોકોએ જે પુરાવાનો નાશ કરેલ છે એ મુજબની કલમો આની અંદર ઉમેરી અને નામદાર કોર્ટને રિપોર્ટ કરવામાં આવશે।